नमस्ते विद्यार्थी मित्रों, चलो आज आपणे भणीशुं कल्लोळ। दरेक विद्यार्थी कल्लोळनी पाठ्यपुस्तक काढशे। दरेक विद्यार्थीए कल्लोळनी पाठ्यपुस्तक काढवानी छे। आजे आपणे भणशुं 179। दरेक विद्यार्थीए 179 ने आगळनुं आ भणाव्युं हतुं, हवे आ साइडनुं पेज आपणे भणवानुं छे। चलो सूचनामां ध्यान राखी शुं आप्युं छे। શબ્દની યોગ્ય ક્રમમાં ગોઠવો અને વાક્ય બનાવો। આપણે અહીંયા છે ને આડાવાળા શબ્દ આપ્યા છે, એ આપણે ક્રમમાં ગોઠવવાના છે। મારી સાથે દરેક વિદ્યાર્થીઓએ ગોઠવતું જવાનું છે અને વાંચતું જવાનું છે, એટલે તમને ખબર પડે અહીંયા શું કહે છે। ક્રમમાં ગોઠવો અને પછી અહીંયા સાચું વાક્ય લખો। તો કહે છે, દરરોજ મારા દાદા મને વાર્તા। તો આ અલગ અલગ છે ને, તો આપણે હવે લાઈનમાં લખશું। મારા દાદા, પેલા આવડું આવશે, મારા દાદા દરરોજ મને વાર્તા કહે છે। જો બની ગયું ને આખું વાક્ય, તો એવી જ રીતે આપણે આમ લાઈનમાં વાક્ય બનાવવાનું છે। પછી બીજું વાક્ય, મારા મમ્મી બહુ ગમે છાપું વાંચું સવારે। તો શું વાક્ય થશે, મારા મમ્મીને આપણે વાક્ય બનાવવાનું, સવારે મારા મમ્મીને છાપું વાંચવું બહુ ગમે છે। તો લખું, સવારે મારી મમ્મીને છાપું વાંચવાનું બહુ ગમે। આવી રીતના આપણે વાક્ય બનાવશું। હવે ત્રીજું શું છે, રસોઈ મારા બનાવે છે પપ્પા સરસ। તો આપણે હવે વાક્ય બનાવશું, મારા પપ્પા સરસ રસોઈ બનાવે છે। તો પહેલા મારા લખવાનું, મારા પછી આ પપ્પા સરસ લખવાનું, પપ્પા સરસ રસોઈ બનાવે છે। પછી શું છે, જાય છે મારી ક્રિકેટ રમવા મોટી બે। તો આપણે હવે લાઈનમાં વાક્ય બનાવવાનું છે, તો આપણે બનાવશું મારી, પહેલાં આ રીતના લખવાનું, મારી મોટી બહેન ક્રિકેટ રમવા જાય છે। આવી રીતના લખવાનું છે। પછી પાંચમું શું છે, બહુ મને ભાવે છે દૂધની ગાયનું। એટલે હવે આપણે લાઈનમાં ગોઠવશું, અલગ અલગ આપને આપ્યું છે ને, તો વાક્ય આપણે જોડીને સરખું બનાવવાનું છે। મને દૂધની ગાયનું દૂધ બહુ ભાવે છે, તો પહેલાં આપણે લખશું, મને દૂધ ગાય, અહીંયા પેલા ગાય આવશે, ગાયનું દૂધ બહુ ભાવે છે। અહીંયા શું કહે છે, આપને આ ડોળું આપ્યું છે, પછી આપણે લખવાનું, મને ગાયની દૂધનું બહુ ભાવે છે, મને ગાયની દૂધ બહુ ભાવે છે, ગાયનું દૂધ બહુ ભાવે છે, એવી રીતના આપણે લખવાનું છે। પછી શું આપ્યું છે, હવે નીચે ધ્યાન રાખશું, ચાલો ગઈએ ગીતડું, વડલા ડાળે વાંદળા ટોળી કરતું બહુ। આપણે આ ગીત ભણી ગયા છીએ, હવે નીચે ધ્યાન રાખી શું આપ્યું છે, નોની નૂના ના મૂકીને ખાલી જગ્યા પૂરી કરો। આપણે અહીંયા ખાલી જગ્યા આપી છે અને કોષ્ટકમાં ખાલી જગ્યા આપી છે ને, આવી રીતના કોષ્ટક કરીને, તો આપણે અહીંયા આ શબ્દ મૂકવાના છે, જે એમાં આપણે વાક્ય વાંચવાનું, પછી જે ખૂટતું હોય ને, આપણે આ ઉપરમાંથી લાગે ને કે આ મૂકવા જેવું છે, એ આપણે આમાં મૂકવાનું છે। તો ચલો ધ્યાન રાખી, ભીમ ખાલી જગ્યા હાથ પણ મોટો, ભીમ નો, અહીંયા શું આવશે, નો, ભીમનો હાથ પણ મોટો। જો વાક્ય સરખું બની ગયું, એવી રીતના આપણે નોની નૂના એવી રીતના મૂકીને બનાવવાનું છે। પછી શું છે, મમ્મી ખાલી જગ્યા સ્કૂટર નવું છે, તો મમ્મી નું, અહીંયા શું આવશે, મમ્મીનું સ્કૂટર નવું છે। પછી મારા ભાઈ ખાલી જગ્યા સાયકલ હું પણ ચલાવું છું, મારા
ભાઈ નો નો આવે મારા ભાઈ ની આવશે અહીંયા શું આવશે મારા ભાઈની સાયકલ હું પણ ચલાવું છું હવે પાછળના પેજે ધ્યાન રાખવાનું છે શું આપ્યું છે આજે નાસ્તાના ખાલી જગ્યા ડબ્બા ઘરે ભૂલી ગયા નાસ્તા તો અહીંયા આવશે ના નાસ્તાનું નો આવે નાસ્તાના ડબ્બા ઘરે ભૂલી ગયા પછી પેન્સિલ ખાલી જગ્યા અણી તો વાગે એવી છે પેન્સિલ નું આવે તો ની આવશે પછી દાદા ખાલી જગ્યા ચશ્મામાંથી કાચ કાઢી નાખ્યો તો શું આવશે દાદાના ચશ્માથી કાચ કાઢી નાખ્યો સરસ રીતે વાક્ય બની ગયું આપણે આ શબ્દ મૂકીએ છીએ એટલે હવે નીચે પાંડવો યુધિષ્ઠિરને ખાલી જગ્યા કહેવું માને છે પાંડવો યુધિષ્ઠિરનું કહેવું માને છે એટલે આવશે નું પછી શું છે દુર્યોધને ભીમને ખાલી જગ્યા બહુ બીક લાગે દુર્યોધનને ભીમ ની શું આવશે અહીંયા ની લખવાનું રહેશે પછી દોસ્ત ખાલી જગ્યા ડબ્બામાંથી નાસ્તો કર્યો દોસ્તના ડબ્બામાંથી નાસ્તો કર્યો હવે આવી રીતના તમારે વાક્યમાં ની નું ના મૂકતું જવાનું છે ને લખતું જવાનું છે પછી અહીં શું છે હવે નીચે ધ્યાન રાખે તમને ગમતા વાક્ય સાથે ખરાની નિશાની કરો અને ઉદાહરણ મુજબ લખો આપણે શું આપ્યું છે મને લાંબી પેન્સિલ ગમે મને ટૂંકી પેન્સિલ ગમે તો તમને જે ગમતું હોય એમાં સાચાની નિશાની આવી કેમ લખ્યું છે મને ટૂંકી પેન્સિલ ગમે તો ઈમાં સાચાનું નિશાનું કરવાનું અને ઈ વાક્ય પહેલાં લખવાનું અને બીજું વાક્ય પછી લખવાનું આપણે ચલો ઉદાહરણમાં શું આપ્યું છે મને લાંબી પેન્સિલ ગમે મને ટૂંકી પેન્સિલ ગમે તો આમાં સાચાનું નિશાનું ગમ્યું આ વાક્ય ગમ્યું એટલે આમાં સાચાની નિશાની ગમી મને સવારે રમવું ગમે મને સાંજે રમવું ગમે તો ક્યારે રમવું ગમે તો સાંજે તો આપણે સાંજેમાં ટીક કરશું હવે આપણે પહેલાં આ વાક્ય ગમશું આ વાક્ય લખશું મને સાંજે રમવું ગમે મને પછી આપણે આનાથી ઊંધું લખવાનું છે મને સવારે રમવું ન ગમે એવી રીતના આપણે આ વાક્ય આ ગમે તો આ ન ગમે એમ આ લખ્યું છે ને ગમે તો આ ગમતું હોય તો પહેલાં લખવાનું જે આ બીજું ન ગમતું હોય એ ના ન લખવાનું એવી રીતના મને પાતળી રોટલી ભાવે મને જાડી રોટલી ભાવે તો મને પાતળી રોટલી ભાવે મને જાડી રોટલી ભાવે તો આપણે આ ભાવે છે તો આમાં ટીક કરીશું તો આપણે લખશું મને પાતળી રોટલી ભાવે મને જાડી રોટલી ન ભાવે આવી રીતના આપણે લખવાનું છે ભાવે અને ન ભાવે મને ઊંચી સાયકલ ગમે મને નીચી સાયકલ ગમે તો આપણે નીચામાં ટીક કરીશું તો લખવાનું મને નીચી સાયકલ ગમે મને ઊંચી સાયકલ ન ગમે એવી રીતના એક ગમે અને એક ન ગમે લખવાનું હવે આ બાજુ ધ્યાન મને હળવું દફતર ગમે મને વજનદાર ગમે તો હળવું ગમે ને તો હળવામાં ટીક કરવાનું મને હળવું દફતર ગમે મને પછી આવી રીતના કરીને બીજું વાક્ય લખવાનું મને વજનદાર દફતર ન ગમે જે ગમતું હોય એટલે પહેલાં લખવાનું અને ન ગમતું એ પાછળ લખી નાખવાનું હવે મને ગરમ દૂધ ભાવે મને ઠંડુ દૂધ ભાવે તો ઠંડુ ભાવે મને ઠંડુ દૂધ ભાવે મને ગરમ દૂધ ન ભાવે
આપણે છેલ્લે નો ભાવતું અહીંયા ન ભાવે એમ રીતના લગાવવાનું છે. મને નાનું બેટ ગમે, મને મોટું બેટ ગમે તો મોટું ગમે, મને મોટું બેટ ગમે, મને નાનું બેટ ન ગમે, આવી રીતના વાક્ય લખતું જવાનું છે.